એમાઇન સંયોજનો ચેપ્ટરમાં એમાઇનની બનાવટ એના ઉપરની આપણી ડિસ્કશન ચાલે છે. અને પહેલાં આપણે બે વિડીયો આ એમાઇન સંયોજનોની બનાવટની પ્રક્રિયાઓ જોઈ. આ આપણો એમાઇનની જ બનાવટનો પાર્ટ 3 ત્રીજો વિડીયો છે, જેમાં આપણે આ બે રિએક્શન જોવાના છીએ. યાદ કરાવી દઉં, આપણે 6 રિએક્શનનું લિસ્ટ બનાવેલું હતું એમાઇન બનાવવા માટે. તમારી નોટમાં તમે 6-6 પહેલાં યાદી બનાવેલી જ હશે નાઇટ્રો સંયોજનોના રિડક્શનથી. પછી બીજા નંબરની રિએક્શન હતી હેલો આલ્કેનનું એમોનોલિસિસ. એના પછી ત્રીજા નંબરનું હતું નાઇટ્રાઇલના રિડક્શનથી. ચોથું હતું એમાઇડના રિડક્શનથી. પાંચમું હતું ગેબ્રિયલ થેલિમાઇડ સંશ્લેષણ. અને છઠ્ઠું છે હોફમેન બ્રોમામાઇડ. આજના આ વિડીયોની અંદર આપણે આ બે ટોપિકને ડિસ્કસ કરશું. સમય રહીએ તો એના પછી આપેલા કોયડાઓ પણ સોલ્વ કરશું. અને છેલ્લે વિડીયો પૂરો થાય ત્યારે તમને ગયા વિડીયોના અંતે જે હોમવર્ક આપેલું હતું એ સમીકરણ સોલ્વ કરીશ. સારું, તો શરૂ કરીએ ગેબ્રિયલ થેલિમાઇડ સંશ્લેષણ. પ્રાથમિક એમાઇન બનાવવા માટેની આ પ્રક્રિયા છે. એટલે એક વાત નક્કી કે આ આખી પ્રક્રિયાથી માત્ર પ્રાથમિક એમાઇન બને, દ્વિતીય કે તૃતીય એમાઇન નહીં બને, અને બીજું આલ્કાઇલ એમાઇન જ બનશે, એરાઇલ એમાઇન નહીં બને. આ એની ખૂબી છે, એની પાછળનું રીઝન. જેવું સમીકરણ જોશો એટલે તમને તરત જ સમજાશે. તો અહીંયા થેલિમાઇડ શબ્દ આવ્યો. થેલિમાઇડ તમારું જાણીતું સંયોજન છે, એનાથી અહીંયા પ્રક્રિયા શરૂ કરવાની. ગેબ્રિયલ સાયન્ટિસ્ટનું નામ છે જેણે આ મેથડ ડેવલપ કરી, એટલે આ મેથડનું નામ આપવામાં આવ્યું ગેબ્રિયલ થેલિમાઇડ સંશ્લેષણ. થેલિમાઇડ સંયોજન આવું છે, બેન્ઝીન રિંગ C(O)CO(NH) આ આપણું થેલિમાઇડ છે. આનું આલ્કોહોલિક NaOH કે KOH સાથે તમે પ્રક્રિયા કરાવો એટલે અહીંથી H+ નું વિસ્થાપન K+ કરે, એટલે H2O રિલીઝ થાય. આપણે અહીંયા લાલ કલર રાખીએ એટલે અલગથી ખબર પડે. KOH સાથેની પ્રક્રિયામાં આ થેલિમાઇડ ની KOH સાથે પ્રક્રિયા કરીએ તો થેલિમાઇડ નો પોટેશિયમ ક્ષાર બને. H+ નું વિસ્થાપન, અહીંથી આ H+ જશે, K+ ત્યાં આવીને જોડાશે, એટલે પહેલી પ્રોડક્ટ આવી બનશે C(O)N-C(O), અને એની સાથે જોડાયેલું છે K+. તો આને આપણે કહેશું થેલિમાઇડ નો પોટેશિયમ ક્ષાર. આપણે તો શું બનાવવું છે ભાઈ? આલ્કાઇલ એમાઇન, આલ્કેન એમાઇન બનાવવું છે. તો આમાં ક્યાં સુધી આલ્કાઇલ ગ્રુપ તો આવ્યું નથી ભાઈ, તો હવે એન્ટર થશે. હવે ઇમ્પોર્ટન્ટ સ્ટેપ હવે શરૂ થયું. અહીંયા આપણે હેલો આલ્કેન કોઈ પણ લઈએ, RX હેલો આલ્કેન, આ ક્લોરોમિથેન છે એવું સમજો, ક્લોરિન, અને અહીંયા મિથાઇલ ગ્રુપ CH3Cl. તો તમે સારી રીતે જાણો છો કે હેલોજન વધુ વિદ્યુત ઋણ છે, ઇલેક્ટ્રોન યુગમાં સ્વીકારી લઈએ તો R બને પ્લસ. એવો ધન વીજભારિત કાર્બન એટલે કે કાર્બો કેટાયન એટલે કે ઇલેક્ટ્રોફિલ એ પોતે અહીંથી K+ ને વિસ્થાપિત કરીને નાઇટ્રોજનની સાથે જોડાઈ જશે. દેખીતી વાત છે, કોમ્પ્લિમેન્ટરી હોવું જોઈએ. આ પ્લસ જાય તો ત્યાં આવનારે પ્લસ જ હોવો જોઈએ. અને બીજી એક મહત્વની વાત, આપણે એવું કેટલી બધી વખત કીધું છે કે કોઈ પણ પ્રક્રિયામાં તમને આલ્કલી ધાતુ અને હેલોજન દેખાય તો એ બેનું તો સંયોજન બને 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 છે. ભાઈનું આમાંથી કેવું? તો કે આ જે આપણું પોટેશિયમ ક્ષાર હતો એમાં K+ ને બદલે હવે R+ આવી ગયો, એટલે નાઇટ્રોજન ભેગો આપણો આલ્કાઇલ ગ્રુપ જોડાય. અહીં સુધી ક્લિયર? હવે તમે ઇમેજિન કરો કે આ આલ્કાઇલ આવ્યો ક્યાંથી? તો કે હેલો આલ્કેન હતું એમાંથી. કઈ રીતે? તો કે આલ્કાઇલ કેટાયન બન્યો તો એટલે નાઇટ્રોજન સાથે જોડાવા આવી શક્યો. થોડીક વાર માટે ઇમેજિન કરો કે એ હેલો એરિન છે, તો હેલો એરિનમાં આ પોસિબલ બનતું નથી. ક્લોરિન યુગમાં લઈ લઈએ એટલે ક્લોરિન ઋણ ને ફિનાઇલ ધન
તે પોસિબલ નથી. શું કામે? તો કે અહીંયા આંશિક ડબલ બોન્ડ હોય એટલે આ બોન્ડ બ્રેક થવો અઘરો, પરિણામે ફિનાઇલ કેટાયન કે જે અહીંયા જોડાવા આવવા માટે બનવો જરૂરી છે એ બનશે નહીં. એટલે હેલો એરિન ગેબ્રિયલ થેલિમાઇડ સંશ્લેષણમાં ઉપયોગી બનતા નથી. કારણ આ તમને સમજાય. આગળ વધીએ ભાઈ. આપણે તો જોઈએ છે આલ્કાઇલ એમાઇન, તો હવે શું કરવા? જુઓ ધ્યાન, અહીંયાથી આર અને એન તો છે જ, ખાલી બે એચ આવીને જોડાય એટલી આપણે જરૂરિયાત છે. તો આની બેઝની હાજરીમાં જળ વિભાજન પ્રક્રિયા કરવાની, એને ઓએચની હાજરીમાં. એટલે થશે એવું કે અહીંથી આ બોન્ડ તૂટશે, અહીંથી આ બોન્ડ તૂટશે. એટલે હું પહેલી નિપજ લખી લઉં, આર એન નાઇટ્રોજનના જે બે બોન્ડ તૂટ્યા બે જગ્યાએ એક એક એચ આવી જાય અને બે મળલો, એટલે આર એન એચ ટુ. આ બેનો પ્રાથમિક એમાઇન. અને બીજી નિપજ શું? તો કે ભાઈ આ કાર્બન ની સાથે કંઈક જોડાવું જોશે ને, આની સાથે કંઈક જોડાવું જોશે. કોણ? તો કે ઓ એન એ એવા બે. એટલે ફાઇનલ બાય પ્રોડક્ટ આવી બને. આને કહેવાય સોડિયમ ફેલેટ. આપણા માટે મહત્વનું આ છે, એ બનાવવા માટે આ પ્રક્રિયા હતી. તો ગેબ્રિયલ થેલિમાઇડ સંશ્લેષણથી તમે કોઈ પણ પ્રાથમિક આલ્કાઇલ એમાઇન બનાવી શકો. અહીંયા તમે CH3Cl લ્યો તો અહીં CH3NH2 બને. અહીં તમે C2H5Cl લ્યો તો અહીં C2H5NH2 બને. બનશે આલ્કાઇલ એમાઇન જ, એ પણ પાછો પ્રાથમિક જ. અહીંયા એરાઇલ એમાઇન બનાવી શકાતું નથી, કારણ આપણે સમજ્યા. એરાઇલ એમાઇન બનવું હોય તો એરાઇલ કેટાયન બનવો જોઈએ, જે પોસિબલ નથી. સારી એવી રિએક્શન છે, બોર્ડ માટે પણ કામની છે, ઇઝી છે. બે માર્કના ક્વેશ્ચન તરીકે જો હોય તો આપણે એના વર્ણન અને સમીકરણને સારી રીતે બતાવી શકીએ. સ્પેસિફિક છે માત્ર પ્રાથમિક અને આલ્કાઇલ એમાઇન બનાવવાની જ આ પ્રક્રિયા છે. લખી નાખો, વિડીયો પોઝ કરી. આગળ વધીએ. છઠ્ઠી રિએક્શન છે હોફમેન બ્રોમેમાઇડ ગઠન. હવે એ એવી પ્રક્રિયા છે કે જેનાથી એરાઇલ એમાઇન તમે બનાવી શકો, પણ કાર્બનની સંખ્યામાં ઘટાડો થાય. છઠ્ઠી પ્રક્રિયા હોફમેન બ્રોમેમાઇડ વિઘટન. હોફમેન બ્રોમેમાઇડ વિઘટન. આ પ્રક્રિયાને તમે આ રીતના સમજી શકો કે એમાઇડ માંથી પ્રાથમિક એમાઇન, પણ કાર્બન ઘટીને એમાઇડ નું રિડક્શન કરવાનું તો એમાઇન બનતો હતો. યાદ કરો પાર્ટ વન ની જ પ્રક્રિયાઓમાં એમાઇડ ના વિઘટન થી એમાઇન બને અનુવર્તી, પણ અહીંયા એમાઇડ ના વિઘટન થી એમાઇડ ના રિડક્શન થી એમાઇન બને અનુવર્તી. અહીંયા એમાઇડ નું વિઘટન કરવું છે, એક કાર્બન ઘટીને એમાઇન બનશે. તો સાદું ઉદાહરણ લઈએ, આર સી ઓ એન એચ ટુ, આ છે એમાઇડ. તમે એને આલ્કાઇલ એમાઇડ પણ કહી શકો, એરાઇલ એમાઇડ પણ કન્સિડર કરી શકો. એની પ્રક્રિયા બ્રોમિન જળ અને 4 મોલ NaOH સાથે કરવાની. KOH પણ ચાલે, NaOH પણ ચાલે. તો આ પ્રક્રિયા આગળ વધે એટલે કેમ? ધ્યાનથી જુઓ, અહીંયાથી આટલો પોર્શન દૂર થશે એટલે R ભેગું NH2 જોડાઈ જશે. આ ભાઈનો પ્રાથમિક એમાઇન. આ આર બેન્ઝીન હોય તો એનિલીન બન્યું કહેવાય, આ આર આલ્કાઇલ ગ્રુપ હોય તો આલ્કાઇલ એમાઇન બન્યું કહેવાય. હવે બીજું શું બને છે એ ખાસ કેલ્ક્યુલેટ કરી લો. થોડી પર પહેલા જ હું બોલ્યો, ક્યાંય પણ આલ્કલી ધાતુ અને હેલોજન દેખાય તો એનું સંયોજન તો બનાવવાનું છે. તો અહીં આલ્કલી ધાતુ છે, આ હેલોજન પણ છે, તો બે બી આર ને બે એન એ એટલે બે મોલ એન એ બી આર તો બનશે. ચાલો બ્રોમિન વપરાઈ ગયા, ચાર માંથી બે એન એ વપરાઈ ગયા, હજી બે એન એ વધ્યા છે. તો એવા બે એન એ, આ એક કાર્બન
અને ત્રણ ઓક્સિજન તેમાં ત્યાં કયા અને બાકીના બે ઓક્સિજન આમાંથી લઈએ એટલે Na2CO3 બને. આમાં ટોટલ ચાર ઓક્સિજન હતા એમાંથી આપણે બે ઉપયોગમાં લઈ લીધા. ત્રીજો અહીંથી મેળવો તો એટલે CO3 બન્યું. હજી આપણી પાસે બે ઓક્સિજન ને ચાર હાઇડ્રોજન છે, ઓબ્વિયસલી પાણીના બે અણુ બનશે. તો ભલે ને જાતી બધી નિપજો હોય પણ તમે કેલ્ક્યુલેટ કરો ને એટલે એનું બધાનું ગોઠવણ થઈ શકે એમ છે. કઈ પાકું કરવું પડે એમ નથી, ગણિતની જેમ આમાંથી શરત એટલી હું જેમ અત્યારે સમજાવતા સમીકરણ લખું છું તમારે પણ તમને સમજાવીને આ સમીકરણ લખો. જો આ કરી ગયા પછી વાંચવું. બે ઉદાહરણ લઈ લઈએ. એક અવો એમાઇડ આલ્કાઇલ વાળો, આ છે આપણો ઇથેન એમાઇડ. જોજો નામમાં શું ફેર પડે છે, એની બ્રોમિન અને NaOH સાથે હોફમેન બ્રોમેમાઇડ વિઘટન કરીએ. હોફમેન પણ સાયન્ટિસ્ટ નું નામ છે, એને આ પ્રક્રિયા ડેવલપ કરી છે. તો ભાઈ અહીંથી આ બે બોન્ડ તૂટી CO દૂર થઈ જશે એટલે બનશે CH3NH2. આ હતું ઇથેન નેમાઇડ, આ બન્યું મિથેન નેમાઇન. બાકીની પ્રોડક્ટ તો સેમ, બે મોલ NaBr, Na2CO3 અને બે મોલ પાણી. અને જો હું બેન્ઝિનેમાઇડ લઈ લઉં, હવે હું આમ નથી લખતો ભાઈ, સીધું આમ જ લખું છું બેન્ઝેમાઇડ. તો આ બેન્ઝેમાઇડ ની હોફમેન બ્રોમેમાઇડ વિઘટન પ્રક્રિયા કરીએ તો અહીંથી આ CO દૂર થઈ જાય, NH2 સીધું બેન્ઝીન આરે જોડાઈ જાય તો એનિલીન. તો એક હતું નાઇટ્રોના રિડક્શન થી એમાં એનિલીન બનતું હતું અને બીજો આ હોફમેન બ્રોમેમાઇડ માં એનિલીન બને છે. નાઇટ્રોના રિડક્શન થી બનતા એનિલીન માં કાર્બન ની સંખ્યા એટલી જ રહેતી હતી, અહીંયા કાર્બન ની સંખ્યા 6 અને 1 7 હતી, એમાંથી હવે 6 જ થઈ ગઈ, કાર્બન ઘટે છે. શું કામે? તો કે અહીંયા રહેલો સી એ CO3 ના રૂપમાં દૂર થાય છે. તો બે મોલ NaBr વત્તા Na2CO3 વત્તા 2H2. તો આ પ્રક્રિયા એમાઇન બનાવવાની. પ્રાથમિક એમાઇન બન્યો, આલ્કાઇલ હોય તો આમાં એરિન પણ બની શકે છે. અને શરત એ છે કે કાર્બન ની સંખ્યામાં ઘટાડો થાય. હવે આ 6 પ્રક્રિયા પેલા આ પોઝ કરીને લખી લઉં પછી હું એક વાર કહું. ઓકે, જો 6 પ્રક્રિયામાંથી 2 પ્રક્રિયા એવી હતી કે જેમાં એમાઇડ માંથી એમાઇન બન્યું. એક ઓલી ચોથી પ્રક્રિયા એમાઇડ ના રિડક્શન થી એમાઇન, એમાં કાર્બન ની સંખ્યા પ્રક્રિયકમાં હોય એટલી જ રહેતી અને એમાં એનિલીન નહોતો બનતો. એમાં તમે બેન્ઝેમાઇડ નું રિડક્શન કરો ને ત્યાં CH2NH2 એટલે બેન્ઝાઇલ એમાઇન બનતો, એનિલીન નહોતો. અને બીજી આ હોફમેન પ્રક્રિયા જેમાં પણ એમાઇડ માંથી જ એમાઇન બને છે, અહીંયા કાર્બન ની સંખ્યા ઘટી જાય છે, આ CO ગ્રુપ દૂર થઈ જાય છે એટલે કાર્બન ઘટે, એક કાર્બન ઓછો હોય એવો એમાઇન બને. અને બીજી આમાં એનિલીન બનાવી શકો છો, પોલા એમાઇડ ના રિડક્શન થી એનિલીન બનતું નહીં. હવે પોઈન્ટ્સ ને ધ્યાનમાં રાખવાના, બને તો હાંસિયામાં લખી પણ રાખો કે આ બે વચ્ચેનો મૂળ ડિફરન્સ આ છે. તમે કોઈ પણ વસ્તુ વચ્ચેનો ભેદ આઈડેન્ટિફાઈ કરી શકો ને એટલે વસ્તુ તમને બરાબર સમજાઈ ગઈ છે, ક્લિયર કટ એવું થાય. સારું, આપણે આગળ વધીએ. આના પછી કોયડો આપેલા, બે કોયડા છે. હું તો એક તો એકદમ સહેલું છે એટલે હું તમારા ઉપર છોડું છું, આના પછી હું તરત તમને વાંચીને બતાવું તમને. એના પછીના જે છે એ અને બને તો ઇન્ટેક્સ ક્વેશ્ચન એ આપણે આમાં આવડીએ. ચાલો જવા દઉં છું આને. તમારી ટેક્સ્ટ બુક ની અંદર કોયડો 13.2 એમાં બે ઇક્વેશન તમારે બનાવવાના કીધા છે, બે એક સરખા જ છે. આપણને કીધું છે નીચે દર્શાવેલા પરિવર્તનો માટેની રાસાયણિક પ્રક્રિયા લખો. પહેલું છે ક્લોરો ઇથેન માંથી એમિનો પ્રોપેન,
તો ભાઈ સિમ્પલ છે, આમાં થોડુંક તમારે હેલો આલ્કેન હેલો એરિન નું એક સમીકરણ એડ કરવું પડશે. હિન્ટ આપી દઉં, ક્લોરો ઇથેન હોય એમાંથી એમિનો પ્રોપેન બનાવવું છે, જુઓ ને ભાઈ અહીંયા કાર્બન બે જ છે, અહીં કાર્બન ત્રણ થઈ ગયા, એનએચ ટુ આવ્યું. તો દેખીતી વાત આની જગ્યાએ જો સીએન આવી જાય અને પછી તમે એનું રિડક્શન કરો, તો સિમ્પલ વાત, ક્લોરિન નું વિસ્થાપન સીએન વડે કરવાનું. એટલે સાઈનો દાખલ કરવું હોય તો આની એનએસીએન કે કેસીએન સાથે કેન્દ્રાનું રાગી વિસ્થાપન પ્રક્રિયા કરો, સીએન દાખલ થાય પછી સીએન એટલે નાઇટ્રાઇલ વાળાનું રિડક્શન. તો આજ પાઠનું આપણું સમીકરણ ત્રીજું, એટલે બોલો એમાં એમ તો સિમ્પલ છે, એમાં કોઈ અઘરું નહીં પડે. એના પછીનું બીજું એવું જ છે, ઈ છે બેન્ઝાઇલ ક્લોરાઇડ માંથી બેન્ઝાઇલ એમાઇન અથવા બેન્ઝાઇલ નહીં પણ ફિનાઇલ ઇથેનેમાઇન, બેન્ઝાઇલ ક્લોરાઇડ માંથી ફિનાઇલ ઇથેનેમાઇન. આમાં પણ સેમ વસ્તુ, એક કાર્બન વધારી અને એમાઇન બનાવવાનું છે. વળી પાછી એનએસીએન સાથે પ્રક્રિયા કરો, ક્લોરિન નું વિસ્થાપન સીએન કરશે, પછી સીએન નું રિડક્શન કરો તો બની જશે. તે સિમ્પલ છે, બે સમીકરણો સરખા જ છે. એના પછીનો ક્વેશ્ચન છે એને આપણે સોલ્વ કરીએ. ક્વેશ્ચન નંબર 13.3 બોલો 13.3 એવું લખેલું છે, નીચે દર્શાવેલા સંયોજનોના બંધારણો અને આઈયુપીએસી નામ લખો. પહેલું આવું કીધું છે એમાઇડ સંયોજન કે જે હોફમેન બ્રોમેમાઇડ પ્રક્રિયા દ્વારા પ્રોપેન એમાઇન આપે છે, એવું એમાઇડ કે જે હોફમેન દ્વારા શું આપે છે ભાઈ, પ્રોપેન એમાઇન આપે. તો જુઓ ભાઈ આ બનાવવું છે પ્રોપેન એમાઇન, CH3 CH2 CH2 NH2. હોફમેન પ્રક્રિયાથી આ બનાવવું છે. તમે જાણો છો હોફમેન પ્રક્રિયામાં એમાઇડ હોય, તેમાંથી બને પ્રાથમિક એમાઇન, કાર્બન ઘટી જાય, એટલે કે આ જેમાંથી બન્યું છે એ એમાઇડમાં આના કરતા એક કાર્બન વધુ હશે. તો ભાઈ આમાં કેટલા કાર્બન છે, ત્રણ. તો આ જે એમાઇડ માંથી બન્યું હશે એમાં એક કાર્બન વધુ એટલે ચાર કાર્બન વાળો એમાઇડ હશે, એટલે એ આવું હશે CH3 CH2 CH2 CO NH2, એવું એમાઇડ. એટલે કે આ કે જેની હોફમેન પ્રક્રિયા થાય તો એમાઇન બને છે પ્રોપેન એમાઇન. કઈ રીતે બન્યું હશે, તો કે ભાઈ અહીંયા Br2 લીધું હશે, ચાર મોલ NaOH લીધા હશે, અહીંથી આ બોન તૂટીને CO વયુ ગયું, CH3 CH2 CH2 NH2 બની ગયું. તો ચાર કાર્બન વાળો એમાઇડ એટલે બ્યુટેનેમાઇડ. તો જો જે પ્રક્રિયા જરૂરી છે આ બનાવવા માટે એ છે બ્યુટેનેમાઇડ. ક્લિયર? બીજું જોઈએ, બીજામાં એવું લખેલું છે એમાઇન સંયોજન કે જે બેન્ઝીમાઇડ ની હોફમેન વિઘટન પ્રક્રિયાથી બને, એવું એમાઇન કે જે બેન્ઝેમાઇડ ની હોફમેન પ્રક્રિયાથી બને. તો કોની હોફમેન પ્રક્રિયા કરવાની, બેન્ઝેમાઇડ ની. હમણાં જ મેં લખી હતી ભાઈ બેન્ઝેમાઇડ CONH2 આની હોફમેન પ્રક્રિયા કરો, CO દૂર થઈ જાય, NH2 આવી જાય, આ આવી ગયું આપણી નિપજ. તો એવું એમાઇન ઈ આ ફિનાઇલ એમાઇન અથવા તો એનિલીન આ બને. હા તો જો પૂરું લેવું લખી લ્યું, વિડીયો પોઝ કરી આ લખી. હવે લખાણ સંબંધી પ્રશ્ન એ પણ જોઈ લઈએ. લખાણ સંબંધી પ્રશ્ન 13.3
તમે કેવી રીતે પરિવર્તન કરશો એટલે આપણે પરિવર્તન આપવાના છે. પેલું કયું કહીશું, બેન્ઝીન ને એની લીન માં કન્વર્ટ કરો. બેન્ઝીન ને એની લીન મજા આવે જો. આમાં તો ભાઈ 11મું 12મું ને બધા ચેપ્ટર ને બધી જ પ્રક્રિયા જ્યાં ઈચ્છા થાય એનો ઉપયોગ કરવાનો. બેન્ઝીન હોય આવું, એની લીન આવું હોય, અહીંયા અલગથી લખી બતાવે આવું જોઈએ છે. સિમ્પલ છે, મને આ બનતું હોય એવી કેટલી પ્રક્રિયાઓ આવડે એ મારે પેલા પૂછવા, મારે જોવાનું આ પૂછડું પકડવાનું, જે બનાવવું છે એ હું કેમાં કેમાંથી બનાવી શકું એમ છું, મને એ આવડતું હોવી જોઈએ. તો અત્યારે શીખે ને એમાં મને બે જ પ્રક્રિયા એવી આવડે છે કે જેમાં હું એની લીન બનાવી શકું. એક તો હમણાં હોફમેન બ્રોમેમાઇડ કહ્યું, જેના માટે એમાઇડ જોઈએ મારી પાસે, બેન્ઝીન એમાઇડ હોત ને તો હું એની લીન બનાવી શકું. અને બીજું આ એમાઇન ની બનાવટની પ્રક્રિયાની યાદીની સૌથી પહેલી પ્રક્રિયા નાઇટ્રો સંયોજનોના રિડક્શન. તો જો મારી પાસે નાઇટ્રો બેન્ઝીન હોય તો એનું હું રિડક્શન કરું તો એની લીન બને. તો વાત નક્કી થઈ ગઈ કે નાઇટ્રો સુધી પહોંચી જાવ તો મારું કામ થઈ ગયું. તો હવે મારે બેન્ઝીન માંથી નાઇટ્રો બેન્ઝીન બનાવવાનું છે. બેન્ઝીન છે મારી પાસે, જો નાઇટ્રો બેન્ઝીન બની જાય તો કામ થઈ ગયું. નાઇટ્રોબેન્ઝીન કેમ બનાવવું? ધોરણ 11 બેન્ઝીન નું નાઇટ્રેશન થઈ ગયું કામ પૂરું લ્યો. તો બેન્ઝીન અહીંયા કરું નાઇટ્રેશન, નાઇટ્રેશન પ્રક્રિયામાં નાઇટ્રિક એસિડ પ્રક્રિયક, સલ્ફ્યુરિક એસિડ ઉદ્દીપક, NO2 ઇલેક્ટ્રોન અનુરાગી બેન્ઝીન ના કોઈ પણ કાર્બન સાથે જોડાઈ જાય એટલે પહેલા બનશે નાઇટ્રોબેન્ઝીન. એ નાઇટ્રોબેન્ઝીન નું રિડક્શન કરો LI AL H4 અથવા નિકલ પ્લેટિનમ પેલેડિયમ અથવા લોખંડનો ભંગાર અને HCl, કોઈ પણ રિડ્યુસિંગ એજન્ટ તમે વાપરો, રિડક્શન કરો એટલે 2 મોલ H2O છૂટા પડે અને આપણી પ્રોડક્ટ બની ગઈ એનિલીન. પહેલું પરિવર્તન પૂરું બે જ સ્ટેપમાંથી. મોસ્ટલી પરીક્ષામાં પરિવર્તનો જે પૂછાય તમારે લખવાના હોય આમ એવા, એ બે સ્ટેપમાં પૂરા થાય એવા જ પૂછે. હા, તમને કદાચ બે સ્ટેપમાં એને પૂરા કરતા ન આવડે અથવા તો એવા સમીકરણો યાદ ન આવે, અને તમે કદાચ એને 5 સ્ટેપમાં પૂરું કરો તો પણ તમને માર્ક તો મળે જ. ફેર કેટલો? તો કે ભાઈ તમારે 5 સમીકરણો લખવા પડ્યા તો તમારો સમય થોડો વધુ બગડ્યો, સાઈ પણ વધુ બગડી, પણ એનાથી માર્ક ને કોઈ નુકસાન નહીં થાય. હા, તમે 2 સ્ટેપમાં પૂરા કરી શકો તો તમને ફાયદો, તમારો ટાઈમ બચશે, બાકી સાચું તો પડશે જ. ચાલો બીજું જોઈએ. બીજામાં કીધું છે બેન્ઝીન ને NN ડાઈ મિથાઇલ એનિલીન માં ફેરવું. તો બેન્ઝીન ને NN ડાઈ મિથાઇલ એનિલીન એમાં કન્વર્ટ કરો. તો વળી પાછું પ્રક્રિયા તો શરૂ કરવાની બેન્ઝીન થી, પણ આવું બનાવવાનું આવું એનિલીન માં 2 મિથાઇલ જોડાયેલા હોય એવું. તો એનો અર્થ એવો થયો બેન્ઝીન માંથી એનિલીન તો બનાવવાનું છે એટલે આ તો આવે જ, પછી એનિલીન માં આવા દાખલ કરવાના બે. એ આવડે જ છે ભાઈ, એનિલીન એક વખત મળી ગયું પછી આની હેલો આલ્કેન CH3Cl આ પ્રક્રિયા કરવા માંડો એટલે આ દાખલ થાય. તો હવે હું તો આળસ કરવાનો છું ભાઈ, કારણ કે મેં આટલું તો અહીંયા લખેલું છે જ, એટલે મારી પાસે બેન્ઝીન માંથી એનિલીન તો બનેલું છે જ ઉપરના સમીકરણમાં, અને હવે હું એનાથી જો બધું આળસ કરું ને તો હું આમ લખી લઉં, અને આળસ ના કહેવાય એવા ચાલે. પરીક્ષામાં તમે 2 મોલ CH3Cl લઈ લો અને આની 2 હાઇડ્રોજનનું વિસ્થાપન સીધે સીધું 2 મિથાઇલ વડે કરી નાખો એટલે સીધી આપણી ફાઇનલ પ્રોડક્ટ બની ગઈ. આ બની ગયું NN ડાયમિથાઇલ. તો આ પ્રક્રિયામાં સ્ટેપ થયા 3, પહેલું બીજું અને એમાંથી આ બન્યું ત્રીજું. 3 સ્ટેપ પૂરું છે. કદાચ આના તમે 2 ભાગ કરો તો 4 સ્ટેપ થાય એમ લખો તોય વાંધો નથી, આમ લખો તો પણ ચાલશે. ચાલો ત્રીજું જોઈ લઈએ. ત્રીજામાં એવું કીધું છે
એક બાજુ અહીંયા Cl છે, પછી અહીંયા CH2 કરી અને કૌંસમાં લખેલું છે ચાર, અને પછી પાછું Cl છે. વાતો છે 1,4-dichlorobutane આવું છે, અને એમાંથી બનાવવાનું છે હેક્ઝેન 1,6-diamine. ને હેક્ઝેન 1,6-diamine એમાં કન્વર્ટ કરો. તો કઈ નહીં, સિમ્પલ છે. જુઓ આને છે ને પેલો માં લખી લો એટલે મને ચિત્ર એનું ચોખ્ખું થાય. એક સીએલ અહીંયા છે, એક સીએલ અહીંયા છે, કેટલા કાર્બન દેખાય છે? ચાર. હવે નિપજ જે માહિતી છે ને એમાં જુઓ હેક્ઝેન 1,6-diamine એવું કીધું છે, એટલે આવું કીધું છે CH2 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 NH2, અને આ બાજુ એ 1, 2, 3, 4, 5, અહીંયા CH2 NH2 છ હતા, ચાર પાછા બે હેલોજન હતા, એમાંથી છ કાર્બન ને એમિનો લઈ આવવા છે, એટલે નક્કી આ CN નું રૂપાંતર, આ Cl નું રૂપાંતર CN માં કર્યું હોવું જોઈએ, આ Cl નું રૂપાંતર એ CN માં કર્યું હોવું જોઈએ. તો બોલો આની પહેલાનો કોયડો હતો ને એમાં જે સમીકરણ હતા ને એ છે, પણ લખી દો આની પ્રક્રિયા 2 મોલ NaCN સાથે કરો, એટલે અહીંથી ક્લોરિન ને અહીંથી ક્લોરિન જાય, એટલે 2 મોલ NaCl છૂટું પડે અને આપણી પ્રોડક્ટ બને આવી CN CH2 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 CN. 1,4-dicyanobutane. બસ પછી તો થઈ ગયું કામ સીધું. શું કરવાનું? રિડક્શન LiAlH4 ત્યાંનું રિડક્શન કરો, એટલે અહીંયા CH2NH2 થાય, આ CH2NH2 થાય, આપણે જોતી છીએ પ્રોડક્ટ. સિમ્પલ છે, આમાં કોઈ અઘરું છે નહીં. લખી નાખો ત્રણે ત્રણ, પછી તમને જે હોમવર્ક આપ્યું હતું ગયા વિડીયોમાં એને આપણે સોલ્વ કરીએ. તમને આવું આપેલું હતું કે મિથેનેમાઇન માંથી N-ethyl N-methyl propanamide. તો જુઓ ભાઈ મિથેનેમાઇન એટલે આવું CH3NH2, અને બનાવવું છે આવું તૃતીયક છે, એટલે એમ સમજો કે આ નાઇટ્રોજન એની હારે એક ઇથાઇલ છે, એક મિથાઇલ છે અને પાછું પ્રોપેનેમાઇન છે, એટલે આવું છે. તો તમારી પાસે CH3 તો પહેલેથી અટેચ્ડ છે જ. જો આ બે વસ્તુ તમારે લઈ આવવાની છે, કઈ વાંધો નહીં, આપણે આમ પ્રક્રિયા કરીએ. આમાં પહેલા ઇથાઇલ દાખલ કરું, C2H5Cl, એક H જાય અહીંથી Cl જાય, HCl છૂટું પડે, એટલે પહેલા આવું બનશે CH3, પછી NH અને C2H5. નામ આપશું N-methyl ethanamine, અને પછી આમાં હવે પ્રોપાઇલ દાખલ કરવું છે, એટલે આ બની જશે. તો પ્રોપાઇલ એટલે CH3 CH2 CH2 Cl, એક હાઇડ્રોજન જાય, અહીંથી ક્લોરિન જાય, HCl છૂટું પડે. કોઈને એવો વિચાર આવે કે ભાઈ મારે તો પહેલા પ્રોપાઇલ દાખલ કરવું છે પછી ઇથાઇલ કરવું છે, ચાલે, નો પ્રોબ્લેમ એટ ઓલ. બે માંથી કોઈ પણ કરી શકો, બે તબક્કામાં તમારી આ પ્રક્રિયા. તો આ હતી એમાઇન સંયોજનોની બનાવટની પ્રક્રિયા. આવતા વિડીયોમાં આનાથી આગળના ટોપિક આપણે જોશું, અને સ્વાધ્યાયના પ્રશ્નો પણ જે જે આને લાગુ પડતા હશે સાથે સાથે સોલ્વ કરતા જશું. પાછા મળીએ ત્યાં સુધી.